हेलो स्टूडेंट्स, माय नेम इज़ ध्रुवी पटेल, टीचर ऑफ श्री विवेकानंद इंग्लिश मीडियम स्कूल। टुडे माय सब्जेक्ट गुजराती, क्लास टू, यूनिट नंबर 13, अनुस्वार। तेरमु यूनिट कयू छे? अनुस्वार। देखो, आपणे गमे ते वॉवेल के कंसोनंट नी ऊपर डॉट करिए तो एने शू कहेवाय? अनुस्वार। એને એનો ન તરીકે થાય। દેખો, આશાનું ચિત્ર હંસનું, તો હન આવ્યું ને, હંસ, અનુસ્વાર એટલે ન, બોલીએ છીએ ને, આ શું છે? પતંગ, તો પતંગ થયું ને, ઉપર અનુસ્વાર આવે તો વચ્ચે નનો થોડો યુઝ થાય। દેખો, દેખાયું ને? એવી રીતે છે, અંતર, મંતર, જંતર, હું જાણું છું મંતર, ઉંદર બને છછુંદર, કંકન બને કંકર, પાખ બને આંખ, પતંગ બને પલંગ। જુઓ, આ જે ચિત્ર છે ને, એ શાનું છે? જાદુગરનું। તો જાદુગર શું કે છે? અંતર મંતર જંતર, હું જાણું છું મંતર, એટલે અંતર મંતર જંતર, હું કરતા જાણું છું મંતર, મને આવું બધું આવડે છે। ઉંદર બને છછુંદર, તો આજે ઉંદર છે ને શું બની જાય? છછુંદર। કંકન બને કંકર, આજે કંકન છે ને શું બની જાય? કંકર। આ દેખો, દેખાય છે ને, ઉંદર શું બની જાય છે? છછુંદર, કંકન શું બની જાય છે? કંકર। પાંખ બને આંખ, દેખો આ પાંખો છે ને શું બને છે? આંખ। પતંગ બને પલંગ, તો જે આ પતંગ છે એ શું બને છે? પલંગ। ઓકે, હવે શું કહ્યું છે? વાંચો અને બોલો, રીડ એન્ડ સી। આ શું વંચાય? અંતર, મંતર, જંતર, હું, છું, જાનું, ઉંદર, છછુંદર, કંકન, કંકર, પાંખ, આંખ, પતંગ અને પલંગ। તો બાળકો, ઉપર જે ડોટ કરેલું હોય એને શું કહેવાય? અનુસ્વાર। દેખો શબ્દાર્થ, મંતર એટલે શું? મેજિક, ઉંદર એટલે રીટ, છછુંદર ને શું કહેવાય? મોલ, કંકર ને બેંગલ, કંકર ને સ્ટોન, પાન એટલે વિંગ, પતંગ એટલે કાઇટ અને પલંગ એટલે કોટ। તો બીજી વાર રિપીટ કરીએ, મેજિક ને શું કહેવાય? મંતર, રીટ એટલે ઉંદર, મોલ એટલે છછુંદર, બેંગલ એટલે કંકણ, સ્ટોન એટલે કંકર, વિંગ એટલે પાંખ, કાઇટ એટલે પતંગ અને કોટ એટલે પલંગ। ઓકે, હવે શું આપ્યું છે? તો મહાવરો, ચિત્ર ઓળખો, શબ્દો વાંચો અને લખો। આશાનું ચિત્ર છે હંસનું, તમારે અહીંયા વાંચી વાંચીને હંસ લખવાનું। પછી આશાનું ચિત્ર સંતનું, તમારે અહીંયા સંત લખવાનું। આશાનું ચિત્ર છે તો પંખાનું, તો પંખો પંખો એ રીતે અહીંયા લખવાનું। પછી આશાનું ચિત્ર અંજીરનું, તો અહીંયા શું લખવાનું? અંજીર। પછી આ ઉંદર અને અહીંયા ઘંટ, આ બધું જ તમારે સારા અક્ષરે લખવાનું છે અને બોલવાનું છે, વાંચવાનું છે અને પછી લખવાનું છે। તેવી જ રીતે છે, શું છે? અંબર, સંબંધ, મંગળ અને વસંત। તો આ પણ ચારે ચાર શબ્દ તમારે અહીંયા સારા અક્ષરે લખવાના છે વાંચીને। પછી છે સ્વાધ્યાય, યોગ્ય અક્ષર પર અનુસ્વાર કરી શબ્દ પૂર્ણ કરો અને સામે લખો। તો જગલ, તો જની ઉપર અનુસ્વાર કરીશું તો શું બનશે? જંગલ। પછી શું છે? વાદરો, તો આપણે વાની ઉપર અનુસ્વાર કરીશું, ડોટ કરીશું, શું બનશે? વાંદરો। પછી છે પદર, તો પની ઉપર આપણે ડોટ કરીશું, અનુસ્વાર મૂકીશું, શું બનશે? પંદર। તેવી જ રીતે ચાંદી, ચાંદીનું શું બને? ચાંદી, ચંદનનું ચંદન, બંગલાનું બંગલો। ઓકે, હવે શું કહ્યું છે? ચિત્ર ઓળખો, શબ્દો વાંચો અને યોગ્ય શબ્દ ફરતે ગોળ કરો। આશાનું ચિત્ર છે તો બતકનું, તો અહીંયા શું આપ્યું? બગલો અને બતક, તો અને હંસ, તો શાનું ચિત્ર છે? હંસનું, તો આપણે હંસની ઉપર ગોળ કરીશું। પછી આ શાનું ચિત્ર છે? તો ઈડું, ઈંડું કે ઈંડું,
તો આ ઈંડુનું તો આપણે આ ઈંડા ઉપર ગોળ કરીશું. આ શાનું ચિત્ર છે? તો પંખાનું. તો ચંપો પંખો ને ચંદુ, તો આપણે પંખાનું ઉપર સર્કલ કરીશું. પછી છે આ શાનું ચિત્ર? ઘંટનું. તો આ ઘંટ આવશે, આ ઘંટની ઉપર આપણે સર્કલ કરીશું. પછી આ શાનું ચિત્ર છે? તો ચંપલનું. અને આ ચિત્ર શાનું છે? તો ઉંદરનું. ઓકે, હવે શું કહ્યું છે? ખાલી જગ્યા પૂરો અને સમય ફરીથી લખો. હું જાણું છું મંતર. તો અહીંયા આપણે સારા અક્ષરે બોલીને વાંચીને લખવાનું છે. હું જાણું છું મંતર. પાંખ બને આંખ. તો અહીંયા શું લખવાનું છે સારા અક્ષરે? પાંખ બને આંખ. કંકન બને કંકર. તો અહીંયા શું લખવાનું? કંકન બને કંકર. તો તમારે વિદ્યાર્થી મિત્રો, વાંચો અને લખો, એ નોટબુકમાં લખવાનું, શબ્દાર્થ નોટબુકમાં લખવાના, છતાલન પણ કરવાના, અને મહાવરો અને સ્વાધ્યાય નોટબુકમાં અને બુકમાં બંનેમાં લખવાનું. થેન્ક યુ.